નજીક આવેલ છાજ દિવાળી ગામના પાટિયા પાસે મુખ્ય રોડ પર મંગળવારે સાંજના સુમારે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક પર સવાર હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા 34 વર્ષીય વસંતભાઈ જીવનભાઈ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે તેમના પાછળ બેસેલ તલાવડીના નિશાળ ફળિયામાં રહેતા નરવતભાઈ ભીખાભાઈ બારિયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને વડોદરા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે સામેના છોટા ઉદેપુર પરસિંગની બાઇક પર સવાર ચાલકનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેમની પાછળ બાઇક પર બેસેલ 1.5 વર્ષીય બાળકી અને 1 મહિલાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવા પામતા પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જેમાં બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતાં પાવાગઢ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી, જ્યારે ઘટના સ્થળે મરી જનાર બે બાઇક ચાલકોના મૃતદેહને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે અને વડોદરા જતા મરણ પામનારના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યા હતા. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ.